Good morning, વિદ્યાર્થી મિત્રો. કેમ છો બધા? આજે આપણે ઓનલાઈન શિક્ષણ દ્વારા ધોરણ 7 વિષય હિન્દી પદ્ય દો. તબ યાદ તુમ્હારી આતી હૈ આપણે આજે ભણીશું. તબ યાદ तुम्हारी आती है बराबर पद्य दो तब याद तुम्हारी आती है जेना लेखक छे राम नरेश त्रिपाठी राम नरेश त्रिपाठी राम नरेश त्रिपाठी का जन्म उत्तर प्रदेश में सुल्तानपुर जिले के कोइनर गांव में हुआ था। वे कवि, उपन्यासकार, नाट्यकार और आलोचक थे। उनकी मुख्य काव्य कृतियां मिलन, पथिक, स्वप्न और मानसी है। स्वप्न पर उन्हें हिंदुस्तान अकादमी का पुरस्कार मिला है। उनकी हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए प्रार्थना बहुत ही प्रसिद्ध है। सुबह का वातावरण बहुत ही खुशनुमा होता है और प्रकृति का कण कण दर्शनीय होता है। रिमझिम बारिश में सुबह का दृश्य मनोहर और आकर्षक होता है। प्रस्तुत कविता में इसका सुंदर वर्णन किया गया है। सो कैसे के आगे जी आपरे तब यार तुम्हारी आती है जी काव्य आज आपने भरवा जी अत्यारे आपने आ काव्य जो जोई रहा छे एनी अंदर प्रकृति नो सुंदर वर्णन करवामां आव्युं छे। हवे हुं आ काव्य गान करी अने तमने समझावीश। जब बहुत याद सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है। जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है। कलिया दरवाजे खोल खोल जब दुनिया मुस्कुराती है। खुशबू की लहरें जब घर से बाहर छोड़ के आती है। जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है। जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है। है जगत के सृजनहार है जगत के सृजनहार प्रभु तब याद तुम्हारी आती है। तब याद तुम्हारी आती है जब छम छम बूंदे गिरती है। जब छम छम बूंदे गिरती है बिजली चमक चमक कर जाती है। बिजली चमक चमक कर जाती है मैदानों में वन बागों में मैदानों में वन बागों में। जब हरियाली लहराती है जब हरियाली लहराती है तब याद तुम्हारी आती है। तब याद तुम्हारी आती है हे जगत के सृजनहार हे जगत के सृजनहार। जब जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढल कर आती है। कहीं से मस्ती ढल कर आती है हे जगत के सृजनहार हे जगत के सृजनहार। तब याद तुम्हारी आती है तब याद तुम्हारी आती है। जब सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है। कुछ गीत खुशी के गाती है हे जगत के सृजनहार हे जगत के सृजनहार। तब याद तुम्हारी आती है तब याद तुम्हारी आती है। बराबर ने शू कहे बाळको के आ चित्र आ काव्य द्वारा हे सृष्टि ना सृजनहार
અમને તમારી યાદ આવે છે ક્યારે યાદ આવે છે જ્યારે સવાર સવારમાં અચરિયા ઉડકાય એટલે કે જ્યારે સવાર સવાર પડે છે સરસ મજાની સુંદર સવાર પડે છે ત્યારે ચકલીઓ જે છે એ પોતાના માળામાંથી ઉડે છે અને ચી 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 એમનો કલરવ કલરવ અવાજ કરે છે અને ખુશીના ગીત ગાય છે ત્યારે હે ઈશ્વર મને તમારી યાદ આવી જાય છે તમને ચિત્ર બતાવવામાં આવ્યું છે દેખાય છે ને મોર ઉપર પક્ષીઓ છે કલિયા દરવાજે ખોલ ખોલ કર જબ દુનિયા પર મુસ્કુરાતી છે શું કહે છે કે જ્યારે કળીઓ એટલે કે ફૂલની કળી જે હોય છે ને એ કળી જ્યારે ખીલે છે ત્યારે સરસ મજાની જ્યારે આ દુનિયા મુસ્કુરાવે છે આ દુનિયા આનંદ આવી જાય છે એવી આ લાગે છે ખુશ્બુ કી લહેરે જબ ઘર સે બહાર આ દોડતી હૈ શું કહે છે કે જ્યારે ખુશ્બુની લહેર જ્યારે ઘરની બહાર આવી જાય છે અને વાતાવરણ કેવું સુંદર બની જાય છે તેની વાત કરવામાં આવી છે હે જગત કે સિજનહાર સિજનહાર એટલે કે સૃષ્ટિ કી રચના કરનાર મને તારી યાદ આવી જાય છે
હવે અહીં જુઓ બાળકો, આપણે આ કાવ્ય આજે તબ યાદ તુમ્હારી આતી હે, બરાબર ને? હવે અહીં અંદર આપણે શું કહેવામાં આવ્યું છે હું ફરી એક વખત તમને સમજાવું છું કે આપણે આપણા સિર્જનહાર, બરાબર, સિર્જનહાર એટલે કે સૃષ્ટિની રચના કરને વાળા. હવે તમે અને હું આપણે બધા જાણે છે કે આ સૃષ્ટિની રચના એ આપણા ઈશ્વરે કરી છે, બરાબર ને? તો આપણે એવા આપણા પ્રભુને યાદ કરવાના છે. કેવી રીતના યાદ કરવાના છે? એ ભગવાનની પરીક્ષામાં પાસ કરી દેજે એવી રીતના ના. આપણે સવારમાં ઉઠીએ છીએ, વર્ષા ઋતુનો મોસમ છે અને વર્ષા ઋતુની અંદર સરસ મજાનો વરસાદ પડે છે. એ વરસાદથી આ કુદરતી વાતાવરણ જે છે એ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સરસ મજાની માટીની સુગંધી આવે છે. નાના મોટા વૃક્ષો છોડ બધું સરસ મજાનું લીલુંછમ થઈ ગયું છે. બાગ લીલુંછમ થઈ ગયો છે, જંગલ લીલુંછમ થઈ ગયું છે. માટીની ભીની ભીની સુગંધ આવે છે. ઠંડો ઠંડો પવન આવે છે. પક્ષીઓ જે છે એ પોતાના માળામાંથી ઉઠી અને આકાશની અંદર કલરવ કલરવ કરતા ઉડે છે, બરાબર ને? આમાં કરતા ઉડે છે. અને આ બધું જે દ્રશ્ય છે, આ બધું દ્રશ્ય જોઈ હે ઈશ્વર, હે પ્રભુ, હે પરમાત્મા, મને તારી યાદ આવી જાય છે કે તેં આ સૃષ્ટિ કેવી સરસ મજાની બનાવી છે, જેમાં આ વરસાદ ઋતુની મોસમ તો ખરેખર ખૂબ જ ખુશનુમા મોસમ છે, જેની અંદર આપણે એક તાજગી અનુભવીએ છીએ, જેમાં ઠંડો ઠંડો પવન પણ આપણને અડે છે તો પણ આપણે એક સરસ મજાની તાજગી અનુભવીએ છીએ. એટલે હે ઈશ્વર, આ બધી હરિયાળી જોઈ મને તારી યાદ આવી જાય છે કે કેવી રીતના તું આ બધું સૃષ્ટિનું રચનાકાર કર્યું છે, કેવી સરસ મજાની તે રચના કરી છે કે આ સુંદર વાતાવરણ જોઈ આ આંખોને પણ ઠંડક મળે છે કે કેવું સરસ મજાનું આ વાતાવરણ છે, કેવી સરસ મજાની આ સૃષ્ટિ બનાવી છે. આ બધું જોઈ એ ઈશ્વર મને તારી યાદ આવી જાય છે. આપવામાં આવેલા છે.